સ્વામિનારાયણ ભગવાનની જે સાધુતાનું શિખર મહંત સ્વામી મહારાજ સાધુતા માત્ર ત્રણ જ અક્ષરનો એ શબ્દ કોઈ શબ્દ માત્ર નથી તેમાં તમામ ભારતીય શાસ્ત્રોનું સર્વોત્તમ અર્ક મધ મધે છે સાધુતા એ કોઈ ડિગ્રી માન અકરામ કે પદવી નથી એ એક સર્વોત્તમ ગુણભાવ છે જે માનવ માત્રને હૈયેને અહીંયાને શાંતિ આપે છે પવિત્ર અને સુખદ અનુભવ કરાવે છે પશુ જેવી અધમ માનસિકતામાંથી મનુષ્યને મનુષ્યતા તરફ લઈ જવો તે એક સંસ્કૃતિકરણ છે પરંતુ મનુષ્યતામાંથી સાધુતા સુધી પહોંચવું એ એક પ્રખર આધ્યાત્મિક સાધનનું પરિણામ છે ભારત સાધુઓની ભૂમિ છે અહીં સાધુઓનું હોવું એ જ સહજ સામાન્ય ઘટના છે પરંતુ સાધુમાં સાધુતાનું હોવું એક સામાન્ય બાબત છે એટલે જ ભારતીય શાસ્ત્રો એ યુગે યુગે એવા સાધુઓની દુહાઇ આપી છે ભક્ત કવિઓના કાવ્યો ભજનોના શબ્દે શબ્દે એવા સાચા સાધુની ગરીમા ટપકે છે અહીં એવી સાધુતાની અને સાધુતાના શિખર સમાન મહાપુરુષની વાત છે આ સાધુતા કોઈ સાધનાની ફલશ્રુતિ નહીં પરંતુ ગુરુકૃપા અને જન્મજાત બ્રાહ્મી સ્થિતિ પરિચાયક છે નામ છે સ્વામી કેશવ જીવનદાસજી પરંતુ સૌના હૈયે ચઢેલું નામ એટલે કે મહંત સ્વામી મહારાજ જેમની આંખોમાં જેમના સાનિધ્યમાં જેમના સમગ્ર વ્યક્તિત્વમાં રોમ રોમમાં સાધુતા નીતરે છે સાધુતાનો કોઈ દાવો કે દોરા દમ નથી એમના જીવનમાં ક્યાંય જોવા ન મળે સાધુ સરળ અને બિલકુલ સહજ સ્વાભાવિક વ્યક્તિત્વ કોઈને આંજી દેવાની કે કોઈ પર પ્રભાવ પાડી દેવાની વૃત્તિ માત્ર નહીં કોઈ ફરિયાદ નહીં કોઈ માંગણી નહીં કોઈ અપેક્ષા નહીં કષ્ટોમાં અકળાય નહીં માન સન્માનમાં હરખાય નહીં કોઈના પ્રત્યે રાગ દ્વેષ નહીં સૌના પ્રત્યે અપાર આનંદ અને સૌ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ એ એમની કાયમી ભાષા સાદી પરંતુ ઊંડી ચિત્ર સરભર અને તર્ક બુદ્ધિ એમની વાતો ધીમો એમનો સ્વર પરંતુ એમાં એમનું ઊંડું મનન એમની અનોખી દ્રષ્ટિ અને સાક્ષાત અનુભવી સુવાસ હૈય સ્પર્શી જાય છે પરમ બ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીતાનંદ પરંપરાનો તેઓ છઠ્ઠા આધ્યાત્મિક વારસાદર્શ અને વિશ્વવ્યાપી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુ વિશ્વભરમાં આધ્યાત્મિક આંદોલન પ્રસાવનાર મહાન સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી અઢારમી સદીના ઘોર સામાજિક અને નૈતિક અંધકારના સમયમાં વિના શસ્ત્રે જેમણે ક્રાંતિ કરી ને સદાચારના અજવાળા પાથર્યા હતા એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની પરંપરાના તેઓ વાહક છે અક્ષર પુરુષોત્તમ દર્શના દર્શનના વૈતિક તજ્ઞાન અને મૂલ્યોની સ્થાપના કરીને અનંત મુક્ષો માટે યુગો સુધી મોક્ષ દ્વાર ખુલ્લું મૂકનાર અને ભગવાન સ્વામિનારાયણ દિવ્ય વ્યક્તિનો અંજલિ આપતા મહંત મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે જે કાર્ય એક સહજાનંદજીએ ગુજરાતમાં કર્યું તે રાજદંડ ન કરી શક્યો ને નહીં જ કરી શકે ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષત સાક્ષર ચંદ્રવંદન મહેતા કહે છે સહજાનંદ સ્વામી ન હોત તો આપણે ગુજરાતને ગરવી કહીએ એવું ન હોત ગુજરાતમાં જે સદાચાર છે તેને સ્થાને એવું જોવું જોવું ન ગમે એવું ગંદુ હોય આજે જે ગુજરાતનું નામ સાંભળી આપણો હજુ ઉછડે છે તેને બદલે સહજાનંદ સ્વામી ન હોય તો ગુજરાતનું નામ સાંભળતા આપણને શરમના માર્યા નીચું જોવું પડત એટલે જ આજે ગુજરાતમાં જે સદાચાર છે અહિંસા છે ગુજરાત ગુણવંતુ છે તેમાં શ્રી સહજાનંદ સ્વામીનો ફાળો જેવો તેવો ન કહેવાય ગુજરાતને અધમ દશામાંથી ઉગારનાર અને અણીને વખતે આવીને ગુજરાતનો ઉદ્ધાર કરનાર અદમો દ્વારક અને પતિત પાવન સહજાનંદજીને દરેક ગુજરાતીઓના વંદન છે ગુજરાતનું તેજ ઝાંખું ન પડવા દેનાર જ્યોતિદીર તરીકે શ્રી સહજાનંદજીનું સ્થાન પહેલી હરોળમાં જ છે આવનારા અનેક યુગો સુધી લોકશ્રેય ગંગાધરા વહેતી રહે તે માટે ભગવાન સ્વામિનારાયણે એવા ગુણાતીત પુરુષની ચિરંજીવી પરંપરાની ભેટ આપી છે ગુણાતીત સંત પરંપરા એમના અવતાર કાર્યનો અજોડ પુરાવો બની રહ્યો ભગવાન સ્વામિનારાયણ પ્રથમ આધ્યાત્મિક અનુગામી હતા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સત્તરસો ચોર્યાસી અઢારસો સાડસઠ જેમણે ભગવાન સ્વામિનારાયણના શુદ્ધ ઉપાસના અને લોકશ્રેયના કાર્યને દીપાવ્યું અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સુકાન સોંપ્યું બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે અઢારસો ઓગણત્રીસથી અઢારસો સત્તાણું વિશ્વ સમક્ષ એક આદર્શ સાધક અને સાધનાનું બે મૂળ ઉદાહરણ પૂરું પાડનાર બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ સ્વામી શ્રી યજ્ઞ પુરુષ અઢારસો ઓગણીસો એકાવન જેવા સિંહ સમાતા સંતને શ્રી હરિકલ્યાણ માર્ગ સુકાની બનાવ્યા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભગવાનના સ્વામિનારાયણ દ્વાર પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શન પર્વત માટે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બી એ સ્થાપના કરી સન ઓગણીસો સાત અને કષ્ટો કંટાળી કેડી ઉપર ચાલીને તેઓએ ઉપાસના ગંગાચુંબન ગગનચુબી મંદિરો નિર્માણ કર્યા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બે મહાપુરુષોની ભેટ આપી સ્વરૂપ યોગીજી મહારાજ અઢારસો બાણું ઓગણીસો એકોતેર અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ઓગણીસો એકવીસથી બે હજાર સોળ સુધી તેઓના

અને પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજને પોતાની આધ્યાત્મિક અનુગામી તરીકે સ્થાપીને ભગવાન શ્રી સ્વામિનારાયણનો આધ્યાત્મિક વારસો જીવત રાખ્યો છે પ્રસ્તુત પત્રિકા મહંત સ્વામી મહારાજની સાધુતાના શિખર સમી જીવન યાત્રાનો એક અર્પ પરિચય આપે છે મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવનનો સ્પર્શ પામતા એમની સાધુતાની સહજ સુવાસ અનુભવાય છે તેમનામાંથી સ્મૃતિ સ્વામી મહારાજની અજોડ સાધુતાની સહજ અનુભૂતિ હૃદય બિંજાય છે પોતાની સાધુતા દ્વારા અસંખ્ય લોકોને સુખ અને શાંતિનો સાચો રાહ ચિંતા મહંત સ્વામી મહારાજનું દર્શન કરતા પ્રસિદ્ધ તત્વચિંતક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણને લખેલું આ સૂત્ર યાદ આવે છે અર્થાત આજે આપણે સમાજના સુખ શાંતિપૂર્વક જીવીએ છીએ એનું કારણ વૈજ્ઞાનિક અવિષ્કાર નહીં પરંતુ એવા સંતો છે જેઓ આપણી વચ્ચે વિચરે છે સ્વામિનારાયણ ભગવાનની જે